સ્વામિનારાયણ હરે. મધ્યનું 45મું એકાવન ભૂતનું ટોળું કાઢવાનું આ જ નડે છે. એ આત્મારૂપ વર્તવામાં હા જ નડે. એ આત્મારૂપ તમે ખરેખર થાક આરસ પ્રમાણ કોઈ કાંઈ રાખ્યું નથી, એટલે આત્મારૂપે જ વર્ત્યા છે. સ્વામિનારાયણ હરે. એ સંવત 880ના પોષ પરથી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢરા મધ્યે દાદા ખાચાના દરબારમાં ઉગમણ દ્વાર ઓળાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રહ સત્સંગી તથા પારા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાયા છો. આપણે બીજા કોના મહારાજ સ્વામી અને ગુરુઓ ગુણાતીત ગુરુઓના જ છે, બીજા કોઈના નથી. તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રહ સત્સંગી તથા પારા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાયા છો. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં, તમે કાંઈ ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં. આ બે વાત છે. તમે મારા તો કહેવાયા છો, પણ જે પૂર્ણ પુરુષ છે એમને પૂર્ણતા ગમે છે, એટલે તમારામાં આપણામાં જરાય ખોટ ના રહે એ એમને જોવાનું છે. તે જો ખટકો રાખીને તમને વર્તાવું નહીં, આપણે ગાફલ પણ રહીએ, બે ધ્યાન રહીએ, ધ્યાન ના આપીએ અને ગમે એમ ફરતા ફરીએ એ મહારાજને ગમે નહીં. તે જો ખટકો રાખીને તમે વર્તાવું નહીં અને તમે કાંઈ ગાફલ પણ વર્તો તે હમણાં થકી દેખાય નહીં. માટે જે જે મારા કહેવાયા છો તો અમારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. મહારાજની અતિ કૃપા છે કે એ તો ખટકો રાખીને આપણે વર્તાવશે ને બધું કસર કાઢી નાખે, છેવટે દેશકાળ મૂકશે, છેવટે બધું કરીને પણ આપણે બ્રહ્મરૂપ કરવાના છે એ વાત નક્કી છે. એટલે જેટલે અમને અનુકૂળ થઈએ એટલું એમને સરળતા અને આપણને સરળતા. પણ જરાય ગાફલાઈ રાખે, આંટી ઘૂંટી રાખીએ અને અભાવ ગુણ તો જરાય ગમે નહીં, એ બધું રાખીએ તો એમને તકલીફ આપણને તકલીફ હોય. માટે તમે પણ સુધા સાવધાન રહેજો. જો આપણે બધાને મહારાજ કહું કે આપણે ગાફલ પણ રહીએ તો એ એમનો ઉપાય કરશે, દેશકાળ મૂકશે, આ મૂકશે, તે મૂકશે, રોગ મૂકશે, એ બધું શુદ્ધ કરશે જ. તો માટે તમે પણ સુધા સાવધાન રહેજો. જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં. જે આપણે જેટલા સારા સત્સંગી થયા જે એટલે એમાં તલમાં તો રહેવું દેવું નથી. ઠોઠ વિદ્યાર્થી હોય એને વાંધો નહીં, અને સારો વિદ્યાર્થી હોય, પહેલો નંબર લાવતો હોય, પહેલા 10માં એ ગ્રેડમાં લાવતો હોય તો એના શિક્ષકો પણ એના ઉપર ધ્યાન રાખે કે બરાબર ભણે. એ રીતે અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના ત્યાં કોઈ જાતનો અયોગ સ્વભાવ તે રહેવા દેવો નથી. મૂર્ખ આ
આ જન્મ મરણનું કારણ આ છે, અનંત જન્મ લીધા એનું કારણ આપણા સ્વભાવ છે, વાસના છે. એ વાસનાને લીધે એક જરાક વાસના તે તરત આવવું પડે પાછા. જો કે સત્સંગમાં જ આવે, સત્સંગ બહાર જાય જ નહીં. સત્સંગમાં સત્સંગનું વાતાવરણ હોય, સત્સંગ બધું હોય, એટલે એમાં પણ તો એ ધક્કો ખાવો પડે. એકવાર મહારાજ સ્વામી એક હરિભક્તને તેડવા આવ્યા, તો તેડીને જતા ગયા, પણ એને શું થયું કે એક ખેડૂત હતો, એના બળદ અવરા ફરી જતા હતા, સીધા ચાલતા નહોતા. તો આને ડાપણ આવ્યું કે આ બિચારો એના બળદ સવરા થાય એટલી જ વાસના છે, આટલું જ. અને ભલો પરોપકાર કર્યો, પણ તોય આ મોક્ષના માર્ગમાં આટલું પણ નહીં, સીધા મારા સ્વાય પર દ્રષ્ટિ રહે એવું મહારાજ. તો તરત પાછા જન્મ લેવું પડ્યું. અને એક જરાક પરોપકારી વૃત્તિ હતી તો પણ એને જન્મ લેવું પડે. તો 80 વર્ષ કોઈ વાત નહીં, એક આત્મારૂપે વર્તવાનું અને મહારાજને પ્રસન્ન કરવાનું. આપણે તો એકલો જ છે આત્મારૂપે વર્તવો, અને તો એ નહીં વર્તે તો આપણે નહીં વર્તીએ તો મહારાજને કંઈ ઉપાય કરવો પડે. પણ સ્વામીએ કહ્યું કે ભૂત છોડતું નથી, તો અમે કંઈ છોડી જવાય છે કે અતિ કૃપા કહેવાય. નહીં તો આપણે તો ઠોઠો લાત મારી કરોડ આપણે કરીએ, બહુ આમ ધ્યાન ના આપે. પણ ગુણાધ્યાન સાંઈ કહ્યું કે ગમે લોઠાય પ્રો ભજાઈને, પણ તમને શુદ્ધ કરીને ધામમાં જ બેસાડવાય, એમનો સંકલ્પ છે. એટલે આપણે મોટી કૃપા થઈ છે, પણ તોય આપણે જેટલો અનુકૂળ થઈએ એમને, એટલે બેને સુખ આવે. પણ જેટલા આળા ફાટીએ તો એમને દુઃખ એ છોડવાનું તો નથી, પણ આપણને તકલીફ અને એમને તકલીફ પડશે. અને માયાના 3 ગુણ 10 ઇન્દ્રિયો 10 પ્રાણ 4 અંતઃકરણ 5 ભૂત 5 વિષય અને 14 ઇન્દ્રોના દેવતા, એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. આ બધું દેહ છે ને, આ બધા દેહમાં છે, આ બધું બધું તંત્ર દેહમાં છે. આત્મારૂપે વર્તાવું છે એમને. આપણે આત્મારૂપે કોઈ પણ પ્રકારે રોગ ભોગ બધું આપીને કાઢીને પણ આત્મારૂપે વર્તાવે છે. એ આપણે તો શાસ્ત્રીમાન વખતમાં જોયા, યોગી આપણા પ્રમુખ સાહેબ વખતમાં, જેને જરાક વાસના હોય તો એ રહેવા દે, અને એને એ જીભમાંથી નીકળી જાય એ વાસના, પછી એને દેહ મુકાવે. નહીં ત્યાં સુધી વાસના હોય જરાક પણ તો ફેરો ચાલુ જ રહે. એટલે મારા સરોપરી વાત કરે છે આપણે કે આ સત્સંગમાં આ જેવી તેવી વાત નથી. આ બહુ મોટી વાત છે. આ જે કરોડો જન્મ અનંત જન્મ લીધા, પણ તો આવી કંઈ બન્યું જ નથી. વાસનાની વાત કોઈને ખબર જ પડી નથી. જંગલમાં ગયા, બધું તપ કર્યું, વ્રત કર્યું, બધું તોય ભ્રષ્ટ થયા. એટલે આ વાત સુધી પહોંચવાને બહુ મુશ્કેલ છે. એ તો મહારાજ સ્વામી પોતે પંડે આવ્યા અને આપણે આ બધું લાભ આપ્યું, અને એમની કેટેગરીમાં એમના હારે ગણ્યા આપણને. અને એ રીતે આપણને કરે છે, જેમ પ્રિન્સિપાલ હોય, ડીન હોય, અને એની હારે આપણને બેસાડે, એના જેવી વાત છે. ને સર્વે માયિક ઉપાધિ થકી રહી સત્તા માત્ર
એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, એમનો સંકલ્પ છે. જેટલા આપણે એમને અનુકૂળ થઈએ એટલો આપણને અને એમને શાંતિ એમને, તો એ તો કરવાના છે. સર્વે માયા ઉપાધિ થકી રહી, એટલે આ માયાનું તંત્ર, દેહનો ભાવ એમાંથી છૂટા પાડીને એક થકી સત્તા માત્ર એવો જે આત્મા, આપણે આત્મા છે એ જ બધું કંટ્રોલ કરે છે. આ દેહને પણ એ જ કંટ્રોલ કરે છે. સપ્ન જાગૃત સુષુપ્તિ અવસ્થા એ બધું કંટ્રોલ કરે આત્મા. તો મહારાજે એ વાત કરી કે સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. માયા જો આપણે કાર કર્મ માયા જે વર્તમાન ધરાવીએ છીએ એ જ શુદ્ધ કાર કર્મ માયા, તો એનાથી છૂટે બધા, એનાથી પર થાય એ વાત વર્તમાન ધરાવવામાં આવે છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વે કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે, તથા શ્વેત દ્વીપમાં જઈને નિર્મુખ ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે. પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થના પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજો. આપણે જે તે છે છોડવાના જ નથી, પણ જો બહુ ગડબડ કરશે, અહીં બહુ વાસના રહેશે, તો બદ્રિકાશ્રમમાં જો બદ્રિકાશ્રમમાં 6 મહિને 1 બોર મળે એટલું રેશનિંગ છે કડક. 6 મહિને 1 જ બોર મળે, દર 6 મહિને 1 બોર મળે, એવું ત્યાં તપ કરાવે છે ભગવાન. અને ત્યાં દેહ પણ એવો છે એવું રહે, એટલે બધું અનુકૂળ થઈ આવે. પણ મહારાજે કહ્યું કે કસર ટાળ્યા વિના તો ધામમાં રહેવાશે જ નહીં. એટલે એટલું એટલી કૃપા કે આપણે કસર રહે તો પાછા આવવું પડે, પણ સત્સંગમાં સત્સંગી ઘરે જન્મ આવે, બધું સત્સંગનું વાતાવરણ રહે, અને એ તો ખાસ દયા કરેલી છે. પણ ફેરો થઈ છે પછી તે દિવસે સાયંકાળે વળી સભા કરીને વિરાજમાન થયા, પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજીમાં બોલ્યા છે, સાત્વિક કર્મ કરીને દેવલોકમાં જાય છે, સારા કર્મ કરે તો દેવલોકમાં જાય, અને રાજસ કર્મ કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે, અને તામસ કર્મ કરીને અધોગતિને પામે છે. રજોગુણ તમોગુણ સત્વગુણ એને કહીને આપણે તે ગતિ થાય છે. તેમાં કોઈ એમ આશંકા કરે છે રાજસ કર્મ કરીને મનુષ્યલોકની પ્રાપ્તિ થાય છે, ત્યાં તો સર્વે મનુષ્યને સુખ દુઃખ સરખું જોઈએ, તો એનો ઉત્તર એમ છે એક રજોગુણ છે તેના દેશકાળાદિકને યોગી કહીને અનંત પ્રકારના ભેદ થાય છે, માટે રાજસ કર્મનો એક સરખો નિર્ધાર રહેતો નથી. એ તો જેવા દેશકાળ સંગ અને ક્રિયાનો યોગ આવે એવો કર્મ થાય છે. તેમાં પણ ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર, જો આ બધું રાજસ સાત્વિક ને તામસ કર્મ કહીને એ તે જુદી વાત છે, પણ મહારાજની કંઈક સ્પેશિયલ વાત કરે છે, ખાસ બધું નોખું પાડીને આ કરે છે. તેમાં પણ ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કંઈક કર્મ થઈ જાય
તો આને આ દેહ મૃત્યુલોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે. યમપુરી મર્યા પછી નહીં, આ લોકમાં જ એ જોયા પ્રાપ્ત થઈ જાય ભગવાનને સન્મુખ, તો આવી ગતિ થાય. અને ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આને આ દેહ પરમપદ જેવું સુખ ભોગવે, અક્ષરધામનું સુખ. આટલું જ ફેર. જો ભગવાનને સંત એ કેવી રીતે, જે આપણે ધંધો વેપાર કરીએ છીએ એમાં બધું ધ્યાન રાખીએ છીએ કે કોઈ વસ્તુ એવી ના થાય કે જેને કંઈ ખોટ આવે, નફો જ થાય એ બાજુ દ્રષ્ટિએ. તો આ વ્યવહારમાં છે એવું સત્સંગમાં છે. તો સત્સંગમાં મેં ભગવાન સંત કોરાજી થાય એવું કાંઈ જ કરવું નહીં, અને ભગવાન સંત રાજી થાય એવું કાંઈ કરીએ તો ઉર્ધ્વ ગતિ અક્ષરધામનું સુખાય. અને મહારાજ તો કેટલા દયાળુ છે, તમે એક તલ જેટલું કરો તો મેરું જેટલું માની લે છે. મેરું આપણે હિમાલય કરતાં 100 ગણો અધિક જથ્થો થાય, એટલે એટલું બધું મહારાજ કે ભગવાન સંત માની લે છે, એટલા દયાળુ છે. તલ જેટલું કરો તો આપણે હિમાલય જ કહીએ ને, વધારે નહીં તો હિમાલય જેટલું આપણે સુખ મળે તો હિમાલય કેટલું બધું છે. અને ભગવાનને ભગવાનના સંતને કોરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે. સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય બધું, પણ તો એ સંતને ભગવાનનો અપરાધ થઈ જાય તો એ તો બધું નાશ થઈ જાય, પણ ઉડતો નરકમાં જવું પડે. અરે બધું પૂર્ણ તો સાફ થઈ ગયું, દિવાળો ફૂંકી આવે, પણ ઉપરથી આ કરે છે એ અહીંયા ને અહીંયા નરક જેવું દુઃખ ભોગવે. અને ભગવાન ભગવાનના સંત રાજી થાય એવું કંઈ એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય અને પરમપદને પામે. એનાથી ઊંધું જો ઓલા સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય પણ ભગવાનને સંતને કુરાજી કરે તો આ લોકમાં બધું નાશ પામે અને દુઃખ આવે. નરકમાં જેવું દુઃખ આવે એવું જ આવે છતી દે. અને ભગવાનને સંત રાજી થાય એવું કંઈ કર્મ કર્યું હોય તો નરકમાં ગયા જેવું કર્મ કર્યું હોય એવા બધું અતિશય પાપી હોય, પંચમા પાપનું પણ એ બધું નાશ થઈ જાય, નાશ થઈ જાય અને ઉપરથી પુણ્યના ઢગલા થાય. માટે જે સમજ્યું હોય, મારા જે વાત સ્પેશિયલ કરે, માટે જે સમજ્યું હોય ડફોડ કે બુદ્ધું એનું કામ નથી. હવે સમજ એને તો કોઈના કયાથી ભગવાન સંત માને, અને કોઈના કયાથી મટી પણ જાય ભગવાનના સંત એવું એવું નહીં. એ બુદ્ધિશાળી હોય, સમજ્યું હોય, એ બધું વિવેક રાખીને સારું શું ખોટું શું બધું જાણીને એને વિશે ધ્યાન આપીને પોતાના કર્મ કરે. અને ભગવાનને ભગવાનના સંત રાજી થાય તો પણ તે ભૂંડો કર્મનો નાશ થઈ જાય અને પરમપદ પામે. અહીંયા જ રોકડું હિસાબ છે, રોકડું વર્તન, રોકડું મોક્ષ, બધું રોકડું છે. અને તમને અંતરમાં શાંતિ થાય એ કે જ્યાં ભગવાન ભગવાનનો આશરો હોય પરમ શાંતિ. ઉપરથી થોડુંક વ્યવહાર છે, દેહ છે, એટલે એવું થોડું રહે કે જેમ દરિયો છે ને નીચે એકદમ શાંત હોય, શાંત ભલા પ્રશાંત
મહાસાગર નામ જ એવું છે. નીચે શાંત ઉપર 1000 ફૂટ 2000 ફૂટ દબાણ કરે એમ આપણે દે છે તે આપણે આદિ વ્યાધિ ઉપાધિ હોય બધું પણ દે, પણ આત્મા તો શાંત છે. ભગવાનનો દ્રઢ આશરો છે એમાં એમાં એને ગેરંટી નિશ્ચય મારો મોક્ષ થવાનો છે એવું વર્તે. ભગવાને ભગવાનના સંત જે જે પ્રકારે આપણા પર રાજી થાય ને કૃપા કરે તેમ જ આપણે વર્તું. બસ એમ જે જે પ્રકારે બાળક જેવા મન જીત્યું, હા તે એના માટે જોકે બાળકની વાત નથી, બધું ભલ ભલાન ઋષિ મુનિઓને બધાને ભ્રષ્ટ કર્યા છે મને, પણ એના માટે આટલું એક ભગવાન થોડુંક મન માર્યું થોડુંક જ અને ભગવાન પાસે પહોંચી ગયા તો કેટલું બધું ફળ મળ્યું એને. એટલે ટૂંકમાં આપણે ભગવાનને ભગવાનના સંત જે જે પ્રકારે આપણા ઉપર રાજી થાય ને કૃપા કરે તેમ જ આપણે વર્તું. અને ભગવાનને ભગવાનના સંતને અગ્નિએ રાજી કર્યા ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે, અને સૂર્યચંદ્રને જે પ્રકાશમાન છે તેણે પણ ભગવાનને ભગવાનના સંતને શુભ કર્મે કહીને રાજી કર્યા હશે તેવા પ્રકાશને પામ્યા છે. અને દેવલોક મૃત્યુલોકને વિશે જે જે સુખ્યા છે, દેવલોકમાં ગડબડ હોય પણ ત્યાં સુખ્યો હોય જે અહીંયા અને ત્યાં, અને સૂર્ય અને દેવલોકને મૃત્યુલોકને વિશે જે જે સુખ્યા છે તે સર્વે ભગવાનને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કહીને સુખ્યા છે. માટે જે પોતાના આત્માનું રૂબરૂ થવાની છે આપણે બધા આ ઈચ્છા રાખી પોતાનો આત્મા ઉર્ધ્વ ગતિ પ્રમાણે અક્ષરધામનું સુખ એ ઈચ્છા રાખી, દ્રઢ ઈચ્છા રાખી. આ બીજું બધું તો અહીં મોટરને સામાનને જમીનને પાસપોર્ટને આ એ તો બધું ટેમ્પરરી છે, પણ આ ઈચ્છા દ્રઢ રાખી, આ પરમનન્ટ ઈચ્છા રાખી. માટે જે પોતાના આત્માનું ઋણું થવાની છે તેને તો સદગ્રંથને વિશે કયા જે સ્વધર્મ તેને છે રહીને જો સ્વધર્મ તો આવે જ આવે જ આવે જ, તો માટે ધર્મ નિયમમાં રહીને માટે સ્વધર્મમાં રહીને વિશે રહી ભગવાનને ભગવાન સંત રાજી થાય એ જ ઉપાય કરવો. સદાન સાંઈ મહારાજની.